એમએસ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઓની બેઠક તેમજ અભ્યાસક્રમની વહેલી તકે જાણ કરવા તેમજ કુલ બેઠકોના કેટલાક ટકા બેઠકો વડોદરાના વિદ્યાર્થીઓને સોંપવામાં આવશે તે અંગેની જાણકારી બહાર પાડવા બાબતે એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. એમએસ યુનિવર્સિટી કોમન એક્ટ બાદ નવા નિયમ અનુસાર વિદ્યાર્થીઓના GCAS પર જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હતી તે પૂર્ણ થવા જઈ રહી છે, જેમાં લગભગ બધા જ વિદ્યાર્થીઓએ પોતાનું રજિસ્ટ્રેશન GCAS પોર્ટલ પર કરાવી ચૂક્યા છે. છતાં એમએસ યુનિવર્સિટી દ્વારા કોઈપણ ફેકલ્ટી માટે બેઠકોની જાણકારી બહાર પાડવામાં આવી નથી, સાથે સાથે કોઈપણ પ્રકારનો અભ્યાસક્રમ બહાર પાડવામાં આવ્યો નથી, જેને લઈને વિદ્યાર્થીઓ હજુ પણ મૂંઝવણમાં મુકાયેલા છે. આ મામલે એનએસયુઆઈ દ્વારા ઘણીવાર વાઇસ ચાન્સેલરને રજૂઆત કરવામાં આવી હતી કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન મળે, કારણ કે મહારાજા સયાજીરાવ દ્વારા એમએસ યુનિવર્સિટીની સ્થાપના વડોદરાના વિદ્યાર્થીઓ માટે જ કરવામાં આવી હતી, પરંતુ આજના સત્તાધીશો યુનિવર્સિટીનું ચીરહરણ કરી રહ્યા છે તેમજ વડોદરામાં આવેલી બીજી કોલેજોને ફાયદો પહોંચાડી રહ્યા છે. એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી હતી કે વહેલી તકે એમએસ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીઓની બેઠકોની બહાર પાડવામાં આવે, વડોદરાના તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ આપવામાં આવે અને તમામ ફેકલ્ટીઓનો અભ્યાસક્રમ વહેલી તકે જાહેર કરવામાં આવે. આજે એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે વાઇસ ચાન્સેલરને આવેદન આપવામાં આવ્યું છે કે જે યુનિવર્સિટીના ક્રાઇટેરિયા જે જૂના એડમિશનની પ્રક્રિયા પ્રમાણે જે એડમિશન 70% વડોદરાના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય મળતું હતું તે જ રીતે કરવામાં આવે, કારણ કે સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુની યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવા માટે જે અહીંયાની સીટો ઘટાડી રહ્યા છે, જે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળતા હતા તે ક્રાઇટેરિયા ઘટાડી રહ્યા છે. એટલે આજે એનએસયુઆઈએ માંગ કરી છે કે જે જૂની પદ્ધતિથી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને ભેટમાં આપેલી છે, જે જૂની પદ્ધતિ પ્રક્રિયા થતી હતી એડમિશનની, તે પ્રમાણે થવું જોઈએ એવી આજે એનએસયુઆઈએ વાઇસ ચાન્સેલરશ્રીને માંગ કરી છે.